अस्सलामु अलैकुम। गणित धोरण 9 प्रकरण 3 याम भूमिति। विद्यार्थी मित्रों, अत्यार सुधी आपने याम भूमिति ना 3 तास लीधा छे। आप तमाम विद्यार्थियों ने विनंती छे कि आजनो आ तास सरलताथी समझवा माटे पाछळना 3 तास ना वीडियोस आप अचूक निहाळो। आजना आ तासमां आपणे स्वाध्याय 3.3 ना केटलाक दाखलानो अभ्यास करशुं। स्वाध्याय 3.3 એનો આપણે પહેલો દાખલો જોઈએ। તો સ્વાધ્યાય 3.3 માં પહેલો દાખલો કહે છે કે કયા ચરણમાં અથવા કયા અક્ષ પર નીચેના બિંદુઓ આપેલા છે, જે બિંદુઓ તમારે આલેખમાં દર્શાવવાના છે અને તેના પરથી નક્કી કરવાનું છે કે આ બિંદુઓ કયા ચરણમાં આવે છે। તો તે દર્શાવવા માટે આપણે અહીંથી 2 ઉદાહરણો લઈએ છીએ અને આલેખપત્ર પર બિંદુઓનું નિરૂપણ કરી તેને સમજીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉના તાસમાં આપની સમક્ષ ચર્ચા કરી કે કઈ રીતે યામ સમતલમાં એક્સ અક્ષ અને વાય અક્ષ અને તેમના છેદબિંદુથી મળતું ઉગમ બિંદુ ઓ। હવે અહીં આપણી પાસે યામ સમતલ આપેલું છે, તેની અંદર આપણે જ્યારે બિંદુઓનું નિરૂપણ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં જે બિંદુ આપણે લઈએ છીએ એ લઈએ છીએ ઋણ 2 અને 4। હવે ઋણ 2 અને 4 માટે સૌ પ્રથમ ચરણ નક્કી કરવું પડશે કે આ બિંદુ કયા ચરણમાં આવે। ઋણ 2 એક્સયામ છે, જે ઋણ છે, અને 4 વાયયામ છે, જે ધન છે। તો એક્સયામ ઋણ અને વાયયામ ધન એવું ચરણ છે ચરણ નંબર 2, એટલે કે દ્વિતીય ચરણ। તો સૌથી પહેલાં આપણે એક્સ અક્ષ ઉપર ઋણ 2ને આપણે વાય અક્ષના 4 એટલે કે ઉપર તરફ 4 સ્ટેપ સુધી લઈ જઈએ। તો ઋણ 2થી વાય અક્ષ તરફ 4 સ્ટેપ આગળ વધીએ તો આપણને જે બિંદુ મળે છે તે છે 4। તો અહીં તમને જે બિંદુનું નિરૂપણ થાય છે ઋણ 2 અને 4। આ જ રીતે બીજું ઉદાહરણ લઈએ, ઋણ 3 ઋણ 5, બંને યામ ઋણ છે। અગાઉ આપણે ચર્ચા કરી કે એક્સયામ પણ ઋણ હોય અને વાયયામ પણ ઋણ હોય તો આપણને ચરણ મળે છે તૃતીય ચરણ। તૃતીય ચરણમાં એક્સયામ ઋણ 3, તો એક્સ અક્ષ ઉપર ઋણ 3। હવે આપણે વાય અક્ષ પર 5 સ્ટેપ્સ નીચે ઉતરીએ તો આપણને બિંદુ મળશે ઋણ 5। અહીં ઋણ 3થી 5 સ્ટેપ નીચે ઉતરો તો જે છેદબિંદુ મળે છે એ છે ઋણ 3 અને ઋણ 5। વિદ્યાર્થી મિત્રો, આની આપણે ખૂબ પ્રેક્ટિસ પાછલા તાસમાં કરી હતી। અહીં છે તમારી સમક્ષ બીજા બિંદુઓ આપેલા છે, એના માટે આલેખની અંદર આપણે બિંદુઓનું નિરૂપણ કરવાનું છે। તો તમે વધુ અભ્યાસ કરવા માટે જાતે જ આ પ્રશ્નોને હલ કરજો। આ દાખલાના નિરૂપણ માટે કયું બિંદુ કયા ચરણમાં આવે તેની ચકાસણી કરવા માટે અહીં તમારી સમક્ષ જવાબ મૂક્યા છે। હવે આપણે જોઈએ દાખલા નંબર 2। દાખલા નંબર 2માં આપણને કહે છે કે યોગ્ય સ્કેલ માપ લઈ અને જે કોષ્ટકમાં સંખ્યાઓ આપેલી છે તેના મુજબ બિંદુનું નિરૂપણ કરો। હવે આપણે સ્કેલ માપને સમજવા માટે સૌ પ્રથમ આલેખના ઉપયોગથી સમજીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે એક્સ અક્ષ અને વાય અક્ષ પર જે સંખ્યાઓ લેવામાં આવે છે તે સંખ્યાઓ માટે આપણે ચોક્કસ અંતર નક્કી કરવું પડે। અહીં આપણે સ્કેલ માપ માટે સમજી લઈએ કે જે આલેખપત્ર તમને આપવામાં આવે છે તે આલેખપત્રમાં આપ જોશો તો કેટલીક લાઇન તમને ઘટ જોવા મળશે, જ્યારે કેટલીક લાઇન આછી જોવા મળશે। અહીં દરેક 2 ઘટ લાઇન વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર હોય છે। હવે જ્યારે આપણે કોઈપણ સંખ્યાનું નિરૂપણ કરવું છે તો સૌથી પહેલાં એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર અહીં આપેલા સેન્ટીમીટર મુજબ આપણા જે માપ આપેલા છે તેના એકમ નક્કી કરવા પડે। ઉદાહરણ તરીકે આપણી પાસે સંખ્યા અહીં આપેલી છે એક્સ માટેની
ऋण बे ऋण एक शून्य एक बे अर्थात के एक एक एकमनु अंतर छे। जयरे वाय माटे एवी कोई संख्या निश्चित करेली नथी, वाय माटे जुदा जुदा अंक आपेला छे। तो अहीं आपणे रीते जोवानुं के सौथी नानामां नानी संख्या कई छे अने सौथी मोटामां मोटी संख्या कई छे। वाय अक्ष माटे आपणे जोईए तो आपणी पासे नानामां नानी संख्या छे ऋण एक अने मोटामां मोटी संख्या छे आठ। अहीं पण आपणे जो एक एक एकमनुं अंतर लेशुं तो सरळताथी ग्राफ दोरी शकी। माटे आपणे एक्स अक्ष उपर 5 सेंटीमीटर बराबर एक एकम, तेज रीते वाय अक्ष उपर पण 5 सेंटीमीटर बराबर एक एकमना अंतरे बिंदुओ लईए। हवे आपणे स्केल माप लई लीधा बाद सौथी पहला केटलाक उदाहरणों द्वारा बिंदुओनुं निरूपण समझी आपणे लईए ऋण बे अने आठ। विद्यार्थी मित्रों, अगाउ आपणे बिंदु निरूपणनी घणी बधी प्रेक्टिस् करी छे। अहीं आपणे सरळताथी समझी शकीए छीए कि ऋण बे एक्सियम छे, माटे ते आवशे एक्स अक्ष उपर शून्यनी डाबी बाजू। हवे वायम धन छे, माटे बीजा चरणनी अंदर आ बिंदुनું निरूपण करी शकाय। तो ऋण बे थी वाय अक्ष तरफ 8 पगला उपर जईए तो जे बिंदु मळशे ते हशे ऋण बे अने आठ। एक्सयाम ऋण बे अने वायाम आठ। एज रीते अन्य एक उदाहरण लईए तो हवे आपणी पासे एक बिंदु छे शून्य अने ऋण 1.25। शून्य एक्सयाम छे, एनो अर्थ ए के वाय अक्ष उपर आपेलू बिंदु निरूपण करवानुं छे कारण के एनो एक्सयाम 0 छे। ऋण 1.25 એટલે શૂન્યથી નીચેની તરફ। હવે વિદ્યાર્થી મિત્રો, 1.25 એને કઈ રીતે સમજશું? તો અહીં તમે ધ્યાન કેન્દ્રિત કરો, 1 અને 2 એની વચ્ચે આપણી પાસે 5 ખાના આપેલા છે। દરેક કાપાનું અંતર 0.20 સેન્ટીમીટર થાય, જેમ કે 1થી પહેલું ખાનું આવશે 1.20, એના પછીનું ખાનું આવશે 1.40, ત્રીજું ખાનું 1.60, ચોથું ખાનું 1.80 અને પાંચમું ખાનું 2.0। હવે 1.25 અહીં ખૂબ જ સૂક્ષ્મ માપ છે, એક પછીનું પહેલું ખાનું પહેલો જે કાપો છે એ 1.20 અને બીજો કાપો આવશે 1.40। તો આપણે અંદાજિત માપ લઈ શકીએ કે એક પછીના પહેલા કાપાની તદ્દન નજીક બિંદુ મળે 1.25। તો આ રીતે 1.25 મેળવ્યું। હવે યામ કઈ રીતે નક્કી થયો? તો એક્સયામ શૂન્ય એટલે બિંદુ આવશે વાય અક્ષની ઉપર અને વાયયામ ઋણ 1.25 એટલે શૂન્યની નીચેની તરફ, તો બિંદુ મળે છે શૂન્ય અને ઋણ 1.25। તે જ રીતે સ્વાધ્યાય 3.3 એનો દાખલા નંબર 3। વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણી સમક્ષ કેટલાક યામ આપેલા છે અને આ યામને યામ સમતલમાં નિરૂપણ કરવાનું છે। ખૂબ જ સરળ રીતે અને સારી રીતે તમે આ બિંદુઓનું નિરૂપણ યામ સમતલ પર કરી શકો છો। તો આ તમારું હોમવર્ક છે અને તમારા બિંદુઓનું નિરૂપણ કરી લીધા બાદ તેની ચકાસણી કરવા માટે હું તમને અહીં જવાબ સ્વરૂપે આલેખ પત્ર મૂકી દઉં છું, જેથી પહેલાં તમે પ્રશ્ન હલ કરજો અને પછી તેની ચકાસણી આપેલા જવાબમાંથી કરજો।